વિદ્યાર્થી મિત્રો, હવે લઈએ સબ નંબર 10, જે પુરવણી સહિત અને રહિતવાળો કન્સેપ્ટ છે. સહિતનું ડિસ્કશન સબ નંબર 9માં હમણાં જ આપણે કર્યું. હવે લઈશું 10 નંબરમાં રહિતના કન્સેપ્ટની વાત કરીએ. રહિતની અંદર એમ ધ્યાન રાખવાનું છે કે પુરવણી રહિતની અંદર જો એક એકમ સિલેક્ટ થઈ જાય, તેને સમષ્ટિમાં પાછું મૂકવામાં ન આવે, તેવા એકમને પુરવણી રહિત પદ્ધતિ મુજબ પસંદગી થઈ કહેવાય. તો હવે સમની અંદર આગળ જઈએ તો સમની અંદર ઇન્ફોર્મેશન શું આપવામાં આવી છે. ફિલ્મની સીડી મૂકવામાં આવેલ એક રેકમાં કુલ 10 સીડી છે. ટોટલ આપણી જોડે 10 સીડીઓ છે, જેની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે 6 જે સીડી જે છે એક્શન ફિલ્મ રિલેટેડ છે, અને બીજી જે 4 છે એ ડ્રામા રિલેટેડ છે. એટલે કુલ આપણી જોડે 10 સીડીની વાત કરવામાં આવી છે. રેકમાંથી એક પછી એક એમ 2 સીડી પુરવણી રહિત પસંદ કરવાની છે, જેમાં પસંદ કરાયેલી 2 સીડીમાં પ્રથમ સીડી એક્શન ફિલ્મની હોય. તો પહેલાં આપણને 2 સીડીમાંથી પ્રથમ સીડી એક્શન ફિલ્મ હોય તો આપણે લખીએ એક્શન ફિલ્મની ટોટલ કેટલી હતી, 6 હતી. 6માંથી એક સિલેક્ટ થાય એટલે 6C1/10C1. એક ઓપ્શન આવી શકે, આપણે 10 બોલ્યા એ લખતા પણ જઈએ તો વધારે સારું રહેશે. 6C1/10C1. અને પછી એવું થશે કે બીજી સીડી જે ડ્રામાની હોય, ડ્રામાની કેટલી છે તો 4C1, પરંતુ અહીંયા કેટલું આવશે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, 9C1 આવશે. તમે પૂછશો કેમ સર 9C1, તો 9C1 એટલે કેમકે એકવાર જે સિલેક્ટ સીડી થઈ જશે એને પાછી બહાર મૂકી દેવાની, બહાર મૂકી દો તો એને સિલેક્ટ થશે નહીં. તો હવે શરૂઆત કરીએ, અહીંયા 6/10, 4/9. સબને હજુ આગળ સોલ્વ કરીએ તો હવે થશે 6×6=24, અને અહીંયા આવશે 90. સબનો આન્સર તરફ લઈ જઈએ, કેલ્સી પર કેલ્ક્યુલેશન કરીએ તો આનો આપણે છેલ્લો આન્સર આવશે 24/90, એટલે તમારો 0.26 અથવા તો 0.27. અને આની અંદરનો આન્સર ટેક્સ્ટબુકમાં જે આપેલ છે એ પેજ પર જોઈ લઈએ. ટેક્સ્ટબુકમાં આન્સર આપ્યો છે આપણને, ટેક્સ્ટબુકમાં આપણો આન્સર આપ્યો છે 4/15, જેને સોલ્વ કરશો તો 0.27 જ આવશે, એનો મતલબ આપણો આન્સર પરફેક્ટ છે. વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટ બહુ જ ઇઝી છે, ખાલી સ્ટેપ લખતા આવડવા જોઈએ તો બહુ વાંધો આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, જેને 9 નંબરનો સમના જોયો એ ધ્યાનથી જોજો. મળીએ આગળ નવી વિડીયોમાં.